चलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 12 हेरोन सूत्र एम आगळ वधीए। लास्ट टाइम अपने हेरोन सूत्र की बधी प्राथमिक माहिती जोई अने हेरोन सूत्र की मदद थी अपने त्रिकोण नु क्षेत्रफळ कई रीते शोध्यु एना विषे पण अपने एक एक्स्ट्रा दाखलो गणावेलो। आज बीजो एक एक्स्ट्रा दाखलो गणावुं छुं, त्यार पछी अपने स्वाध्याय 12.1 की शुरुआत करिए। तो जो आनी रकम आवी गई छे के त्रिकोण पिक्यूर समभुज त्रिकोण छे। हवे समभुज त्रिकोण अपने समबाजु त्रिकोण पण कही शकीए छीए, समभुज त्रिकोण ने समबाजु त्रिकोण पण कही शकीए छीए। आवो अपने त्रिकोण चेप्टर में भणेला। जो पीक्यू बराबर 10 सेमी होय तो त्रिकोण पीक्यूआर नु क्षेत्रफळ हेरोन ना सूत्र नी मदद थी शोधो। त्रिकोण पीक्यूआर नु क्षेत्रफळ हेरोन ना सूत्र नी मदद थी शोधो। जो अहींया ध्यान आपो, हवे एक त्रिकोण पीक्यूआर छे, त्रिकोण पीक्यूआर छे, एमां पीक्यू इज इक्वल टू 10 सेंटीमीटर, पीक्यू इज इक्वल टू 10 सेंटीमीटर। हवे आपणने कही दीधुं छे के समभुज त्रिकोण छे एटले त्रणे बाजू केवी होय सरखी। आ 10 सेमी होय तो आ पण 10 सेमी होय अने आ पण 10 सेमी होय, एटले के त्रणे बाजू કેલી હોય 10 સેમી હોય, કેલી હોય 10 સેમી, ક્લિયર? આટલું એટલે કે પીક્યુ પીક્યુઆર અને પીઆર ત્રણે ત્રણ 10 સેમી થાય। ઓકે ચલો, સમભુજ ત્રિકોણ જો પીક્યુ બરાબર 10 સેમી હોય તો ત્રિકોણ પીક્યુઆર નું ક્ષેત્રફળ હેરોન ના સૂત્ર ની મદદ થી શોધો। હવે સિમ્પલ એ બી સી, તો એ બરાબર 10 સેમી, એ બરાબર 10 સેમી, બી બરાબર 10 સેમી અને સી બરાબર 10 સેમી, ક્લિયર? ચલો સ્ટેપ નંબર 1 શું કીધેલું મેં, સ્ટેપ નંબર 1 અર્ધ પરિમિતિ એસ શોધો। શું શોધો? એસ। સ્ટેપ નંબર 1 શું શોધો? એસ। તો એસ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી પ્લસ સી બાય 2, ક્લિયર? એસ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી પ્લસ સી બાય 2। હવે એ એટલે 10, બી એટલે 10 અને સી એટલે 10 ભાગ્યા 2, 10 પ્લસ 10 પ્લસ 10 એટલે 30 ભાગ્યા 2, 30 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 15, 15 દુ 30 એટલે 15 સેન્ટીમીટર। એસ બરાબર શું આવે? 15 સેન્ટીમીટર, કેટલા આવે? 15 સેન્ટીમીટર, ક્લિયર? એસ અર્ધ પરિમિતિ મળી ગઈ। હવે અર્ધ પરિમિતિ શોધવાની જરૂર કેમ પડી? કારણ કે ત્રિકોણનું ક્ષેત્રફળ એ બી હેરોનમાં શું હતું? અંડર રૂટ એસ ઇન્ટુ એસ માઇનસ એ ઇન્ટુ એસ માઇનસ બી ઇન્ટુ એસ માઇનસ સી। હવે સ્ટેપ નંબર 2 લઈએ આપણે। ચલો સ્ટેપ નંબર 2, સ્ટેપ નંબર 2 ત્રિકોણ પીક્યુઆરનું ક્ષેત્રફળ બરાબર, ક્ષેત્રફળ બરાબર અંડર રૂટ એસ ઇન્ટુ એસ માઇનસ એ ઇન્ટુ એસ માઇનસ બી ઇન્ટુ એસ માઇનસ સી, ક્લિયર? એટલું ચલો, હવે એસ એટલે કેટલા? 15, 15 કૌંસમાં 15 માઇનસ 10, 15 માઇનસ 10, 15 માઇનસ 10, કારણ કે એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી। હવે એસ એટલે 15, એ એટલે 10, બી એટલે 10, સી એટલે 10, ત્રણેય બાજુ કેવી છે? સરખી છે, એટલે ત્રણેય માપ કેવા હોવાના? સરખા। ઓકે ચલો આગળ, હવે 15 ગુણ્યા 10 માઇનસ, સોરી 15 માઇનસ 10 એટલે 5, 15 માઇનસ 10 એટલે 5, 15 માઇનસ 10 એટલે 5, ચલો ક્લિયર? એટલું હવે જોજો બરાબર। હવે 15 છે તો 15 ના ભાગ પાડીએ, 15 એટલે 3 ગુણ્યા 5, આ તો બધા એમને એમ જ, ચલો 15 એટલે 3 ગુણ્યા 5, 15 ના ભાગ પાડ્યા, બાકીના 5 એમના એમ। ચલો હવે જોજો, હવે આ 2 5 છે તો 1 5 બાર આવશે કેમ? પાયો પાયો 25, 25 નું વર્ગમૂળ 5, ચલો 1 5 બાર, આ 2 5 હતા તો 1 5 બાર આવી જાય કેમ? કારણ કે પાયો પાયો 25, 25 નું વર્ગમૂળ કેટલું આવે? 5, એ રીતે 2 માં 1 5 બાર, ઓકે, પાયો પાયો 25, ચલો 5 12 અંદર વધ્યા કેટલા? ખાલી 3 વધ્યા, કારણ કે 25 એનું વર્ગમૂળ આવી ગયું, 25 એનું વર્ગમૂળ આવી ગયું, ક્લિયર? આપણું કામ પૂરું, પાયો પાયો 25, 25 રૂટ 3 શું આવશે? સેન્ટીમીટર સ્ક્વેર, સેન્ટીમીટર સ્ક્વેર। હવે સ્ક્વેર કેમ લખ્યો? કારણ કે આપણે ક્ષેત્રફળ શોધ્યું એટલા માટે। શું શોધ્યું? ક્ષેત્રફળ 25√3 સેન્ટીમીટર સ્ક્વેર, ઓકે, એકદમ ઇઝી, ટેક ઇટ ઇઝી, 25√3 સેન્ટીમીટર સ્ક્વેર। આ રીતે આખો દાખલો ગણી શકાય। ખાલી છોકરાઓને તકલીફ પડે તો આ સ્ટેપમાં પડે, પણ જો તમને અવયવ તમને ભાગ પાડતા આવડી જાય તો એકદમ સહેલું છે। ઓકે, આ દાખલો તમે ગણી નાખો, ત્યાર પછી આપણે બીજા દાખલાની શરૂઆત કરીએ। ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી સ્વાધ્યાય 12.1 માં પહેલો દાખલો લઈએ છીએ। ઓકે, આપણે લેવલ પ્રમાણે દાખલા લઈએ છીએ। આગળ આપણે જે 2 દાખલા ગણ્યા એ જ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આ દાખલો ગણીશું। ઓકે, જો અહીંયા ધ્યાન આપો, હવે આમાં થોડું દાખલાની જે રકમ છે થોડી બદલાશે, ઓકે, થોડી તમારી મહેનત ઓછી થઈ જશે। કઈ રીતે? જો અહીંયા ધ્યાન આપો, હવે જો ત્રિકોણની પરિમિતિ 42 સેમી અને 2 બાજુઓ 18 સેમી તથા 10 સેમીની હોય તો તેનું ક્ષેત્રફળ શોધો। શું કીધું છે અહીંયા?
त्रिकोण की परिमिति केटली आपी छे 42 सेंटीमीटर जो अहीं लखवानुं त्रिकोण की परिमिति इज इक्वल टू 42 सेंटीमीटर क्लियर अने बे बाजू 18 सेंटीमीटर तथा 10 सेंटीमीटर बे बाजू 18 सेंटीमीटर तथा 10 सेंटीमीटर छे तो तेनुं क्षेत्रफळ शोधो एनो मतलब के बे बाजू एटले ए अने बी ए बराबर 18 सेमी अने बी बराबर 10 सेमी हवे सी तो आपणने खबर नथी तो सी लावा कई रीते सी तो आपणने खबर नथी तो सी लावा कई रीते मोटो प्रश्न तो आपणो ए ज थाय ए अने बी तो आपणने खबर छे सी लावा कई रीते जो हवे एक बीजी वस्तु के त्रिकोण की परिमिति आपणने आपी दीधी छे केटली आपी दीधी छे 42 सेमी केटली आपी दीधी छे 42 सेमी त्रिकोण की परिमिति केटली आपी दीधी 42 सेंटीमीटर हवे आपणे शोधवाना शुं छे सी શું શોધવાના છે સી જો કઈ રીતે શોધશો અહીંયા ધ્યાન આપો હવે હવે ત્રિકોણની પરિમિતિ 42 સેમી હોય તો અર્ધ પરિમિતિ કેટલી હોય 21 હોય શું કીધું છે આપણને ત્રિકોણની પરિમિતિ 42 સેમી તો અર્ધ પરિમિતિ કેટલી આવશે અર્ધ પરિમિતિ બરાબર 21 સેન્ટીમીટર થાય કેટલી થાય 21 સેન્ટીમીટર થાય આખી 42 અડધી કેટલી થાય 21 સેન્ટીમીટર 42 ભાગ્યા 2 એટલે કેટલા આવે 21 સેન્ટીમીટર આવી ગયા ઓકે ચલો અર્ધ પરિમિતિ એટલે કે એસ મળી ગયા શું મળી ગયા એસ હવે આપણે મેળવવાના છે સી કારણ કે આપણી પાસે સી છે નહીં તો જો હવે સી કઈ રીતે મેળવવું છું જો એસ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી પ્લસ સી બાય ટુ એસ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી પ્લસ સી બાય ટુ હવે એસ એસ કેટલા છે આપણી પાસે 21 જે હમણાં આપણે હાલ શોધ્યા ચલો એસ 21 મળી ગયા ત્યાર પછી એ કેટલા છે આપણી પાસે 18 પ્લસ બી કેટલા છે 10 પ્લસ સી ડિવાઈડેડ 2 ચલો હવે અહીંયા ધ્યાન આપો બેનો ગુણાકાર 21 સાથે એટલે 21 દુ 42 તો 42 બરાબર 18 પ્લસ 10 એટલે 28 18 પ્લસ 10 એટલે 28 પ્લસ સી ક્લિયર આટલું હવે જોજો સી ઇઝ ઇક્વલ ટુ 42 માઇનસ 28 સી ઇઝ ઇક્વલ ટુ 42 માઇનસ 28 ચલો 42 માઇનસ 28 એટલે કેટલા વધશે 14 વધશે એટલે સી ઇઝ ઇક્વલ ટુ 14 સેન્ટીમીટર સી ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયા 14 સેન્ટીમીટર સી ઇઝ ઇક્વલ ટુ 14 સેન્ટીમીટર ચલો ક્લિયર આટલું અર્ધ પરિમિતિ આવી ગઈ ક્લિયર ચલો એસ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી પ્લસ સી બાય ટુ હવે એસ ની કિંમત મૂકો એ અને બી ની કિંમત મૂકો એના પરથી આપણને સી મળી જાય ચલો સી મળી ગયા હવે ત્યાર પછી જુઓ ત્યાર પછી સી જુઓ હવે સી તમારે કઈ રીતે શોધવાના સી તમારે કઈ રીતે શોધવાના એની આપણે વાત કરી લઈએ કે પહેલા તો આપણે ત્રિકોણ નું ક્ષેત્રફળ એનું સૂત્ર લખીએ આપણે શું લખીએ ત્રિકોણ નું ક્ષેત્રફળ તો અહીંયા લખવાનું ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર અંડર રૂટ એસ ઇન્ટુ એસ માઇનસ એ ઇન્ટુ એસ માઇનસ બી ઇન્ટુ એસ માઇનસ સી ઓકે અંડર રૂટ એસ ઇન્ટુ એસ માઇનસ એ ઇન્ટુ એસ માઇનસ બી ઇન્ટુ એસ માઇનસ સી ચલો હવે એસ કેટલા છે 21 એસ કેટલા છે 21 21 બ્રેકેટમાં 21 માઇનસ એ કેટલા છે 18 એસ માઇનસ બી એસ કેટલા છે 21 માઇનસ બી કેટલા છે 10 એસ માઇનસ સી એસ કેટલા છે 21 માઇનસ સી કેટલા છે શોધવાના ના શોધી કાઢે આપણે ઓકે શોધી કાઢે સી કેટલા 14 ક્લિયર આટલું ઓકે અહીંયા લખી દો એટલે ભૂલ ના થાય તમારે 14 સેન્ટીમીટર ચલો હવે આગળ વધીએ 21 ગુણ્યા 21 માંથી 18 જાય તો કેટલા વધે 3 21 માંથી 10 જાય તો કેટલા વધે 11 21 માઇનસ 14 કેટલા આવે 7 આવી જાય કેટલા આવી જાય 7 ચલો ક્લિયર આટલું હવે સ્ટેપ નંબર 1 21 તો 21 ના હોય પાડો તો 21 એટલે કેટલા 3 ગુણ્યા 7 3 ના તો અવયવ પડે નહીં એટલે 3 એમને 11 ના અવયવ ના પડે તો 11 પણ એમને 7 ના અવયવ ના પડે તો 7 પણ એમને હવે જોજો મજા આવશે 3 ગુણ્યા 3 એટલે 3 તરી 9 9 નું વર્ગમૂળ 3 એટલે 3 12 3 ગુણ્યા 3 3 તરી 9 9 નું વર્ગમૂળ 3 ચલો ત્યાર પછી 7 ગુણ્યા 7 સિત્યુ સિત્યુ 49 49 નું વર્ગમૂળ 7 એ પણ 12 અંદર વધ્યા કેટલા ખાલી 11 વધ્યા કેટલા વધ્યા 11 3 સિત્તા 21 21 રૂટ 11 કેટલા આવે 21 રૂટ 11 શું આવશે અહીંયા સેન્ટીમીટર સ્ક્વેર કારણ કે આપણે શું શોધવાનું હતું ત્રિકોણનું ક્ષેત્રફળ એટલા માટે શું આવે સેન્ટીમીટર સ્ક્વેર આવે શું આવે સેન્ટીમીટર સ્ક્વેર ક્લિયર આટલું ઓકે ચલો ફરી એકવાર 3 ગુણ્યા 3 એટલે 3 તરી 9 9 નું વર્ગમૂળ 3 12 આવી જાય 7 ગુણ્યા 7 સિત્યુ સિત્યુ 49 49 નું વર્ગમૂળ 7 એ પણ 12 આવી ગયા 11 એમને એમ રહેશે 3 સિત્તા 21 21
रूट 11 सेंटीमीटर स्क्वायर। ओके गणी नाखो त्यार पछी आपणे बीजा दाखलानी शुरुआत करिए। चलो त्यार पछी दाखला नंबर 2। ओके આગળ જે દાખલો પણ એના જેવો સેમ છે પણ આમાં થોડું શીખવા જેવું છે। કઈ રીતે જો સમજાવું એ સમદ્વિ બાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેમી છે। હવે પહેલા તો અહીંયા આપણે કીધું છે સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણની બે બાજુ સરખી હોય એવા ત્રિકોણને સમદ્વિ બાજુ ત્રિકોણ કહે છે। ક્લિયર એટલું જો સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે બે બાજુ સરખી પરિમિતિ કેટલી આપેલી છે 30 સેમી લખવાનું પરિમિતિ બરાબર 30 સેમી तो अर्ध परिमिति के लिए थाय अर्ध परिमिति बराबर 15 सेमी थाय 15 सेमी ले 30 भाग्या 2। क्लियर आटलू। चलो त्यार पछी समान बाजू पैकी प्रत्येक नी लंबाई 12 सेमी एटले 12 सेंटीमीटर 12 सेंटीमीटर आ बन्ने केवी बाजू छे समान बाजू छे केवी बाजू छे समान बाजू एटले आपणने ए बराबर केटला 12 सेमी अने बी बराबर केटला 12 सेमी अपनी पास सी है नही अपनी पास सी नहीं एट्ले आ तो बाजू है नहीं आ बाजू शोधवा अपने अपने बे बाजू एट सामन बाजू एट अपने ख्याल आव जो बने के लिए 12 सेंटीमीटर से कि 12 सेंटीमीटर एट्ले ए ने बी आप दीदा सी शोधवाना है। तो जो अँ एस इज इक्वल टू ए प्लस बी प्लस सी बाय टू हम एस के अपनी पास 15 एस के 15 ए के अपनी पास 12 बी के 12 अने सी शोधवाना छे भाग्या 2 फरी वार एस 15 ए 12 बी 12 अने सी शोधवाना छे डिवाइडेड 2 2 गुण्या 15 એટલે 15 दू नी 30 15 दू 30 बराबर 12 प्लस 12 એટલે 24 प्लस सी तो सी इज इक्वल टू 30 माइनस 24 तो सी इज इक्वल टू केटला आवी जाय 6 आवी जाय तो सी इज इक्वल टू 6 सेंटीमीटर। ओके सी इज इक्वल केटला आवी जाय 6 सेंटीमीटर आवी जाय सी इज इक्वल टू केटला आवी जाय 6 सेंटीमीटर आवी जाय। ओके 15 दू 30 इज इक्वल 12 प्लस 12 એટલે 24 30 माइनस 24 એટલે કેટલા આવી જાય 6 सी इज इक्वल टू 6 આવી। હવે શું કરીશું આપણે સ્ટેપ નંબર 2 સ્ટેપ નંબર 2 માં શું હતું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું એટલે કે સમદ્વિ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે હેરોનના સૂત્રની મદદથી શોધવાનું છે। તો જો સમદ્વિ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હવે સૂત્ર નથી લખતો ફટાફટ એની અંદર વેલ્યુ મૂકું છું સૂત્રની અંદર જો ફટાફટ હવે s છે તો s કેટલા છે મારી પાસે 15 તો 15 કૌંસમાં 15 માઇનસ a a કેટલા છે મારી પાસે a છે 12 ચલો 15 માઇનસ 12 કારણ કે b પણ 12 છે 15 માઇનસ 6 કારણ કે c કેટલા છે 6 મેં અહીંયા શોધ્યા છે જે અંડર રૂટ 15 ગુણ્યા 15 માઇનસ 12 એટલે 3 15 માઇનસ 12 એટલે 3 ગુણ્યા 15 માઇનસ 6 એટલે 9। ક્લિયર આટલું। હવે જોજો હવે મજા આવશે 15 તો 15 ના અવયવ પાડી તો 3 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 9 જોજો હવે 3 ગુણ્યા 3 3 તરી 9 9 નું વર્ગમૂળ 3 ચલો 12 આ બંનેનું તો પૂરું હવે 9 9 નું વર્ગમૂળ 3 એ પણ 12 15 કેટલા વસે 5 ગુણ્યા 3 એટલે 5 તરીને 15 3 તરી 9 9 રૂટ 15 સેન્ટીમીટર સ્ક્વેર। ચલો ક્લિયર આટલું ફરી એકવાર કહું છું 15 ના અવયવ એટલે 3 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 9 ચલો અહીંયા ધ્યાન આપો હવે 3 ગુણ્યા 3 3 તરી 9 9 નું વર્ગમૂળ 3 આવી ગયું 9 9 નું વર્ગમૂળ 3 આવી ગયું 5 તરીને 15 3 તરી 9 9 રૂટ 15 સેન્ટીમીટર સ્ક્વેર। ક્લિયર આટલું। ઓકે એકદમ સહેલું આવડી જાય। ઓકે ચલો બીજું કામ કે આના રિલેટેડ બીજા જે એક્સ્ટ્રા દાખલા છે તમે તમારી જાતે પ્રેક્ટિસ કરી શકો છો ચોપડીના ઉદાહરણમાં અથવા તો સ્વાધ્યાયના કોઈ દાખલામાં તમને સેમ મળી રહે તો તમે પ્રેક્ટિસ કરી શકો છો। તો આ લેક્ચરને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં એક નવા દાખલા સાથે મળીશું।